ચીખલી તાલુકાના રાણકુવા ગામે આવેલા BL પટેલ સર્વ વિદ્યાલય મંદિર ખાતે સ્થાનિકોએ પ્રવેશ ન આપતા વિદ્યાર્થીઓ વાલીઓ શાળામાં આવી હોબાળો કર્યો હતો. ચીખલી તાલુકાના રાણકુવા ગામે આવેલી BL પટેલ સર્વ વિદ્યા મંદિર ખાતે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં આવી હોબાળો મચાવ્યો હતો, જેમાં આચાર્યએ સ્થાનિક વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપી બહારગામના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપ્યો હોવાનો આક્ષેપ વાલીઓએ લગાવ્યો હતો. તો રજૂઆત કરવા આવેલા વાલીઓને આચાર્યએ સરકારના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓને ટકાવારી મુજબ શાળામાં પ્રવેશ અપાયો હોવાનું જણાવ્યું હતું. જો કે અંતે શાળાના ટ્રસ્ટી મંડળના લોકો અને વાલી તેમજ BTS સંગઠનના લોકોએ આચાર્ય સાથે બેઠક કરી જિલ્લા શિક્ષણાધિકારી પાસે મંજૂરી માંગી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ખાતરી આપી હતી. ત્યારે રાણકુવા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સારું ભણતર આપવામાં આવે છે, જેનાથી આ શાળામાં પ્રવેશ મેળવવા માટે પડાપડી થતી હોય છે, જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓ વંચિત રહી ન જાય તે માટે વાલીઓએ આજે શાળાના આચાર્યને રજૂઆત કરી હતી. જો અમારે છોકરાઓને એડમિશન નહીં મળ્યું, ટકા બી સારા આવ્યા 78%, તો બી એડમિશન નહીં મળ્યું. ને અમારે ભણાવવાનું રાણકુવા છે, કારણ કે અમારે નજીક લાગે રાણકુવા બી, ને અહીંયાનું ભણતર બી સારું, એટલે અમારે જરૂરી છે અહીંયા જ ભણાવવાનું. રાણકુવા હાઈસ્કૂલમાં બધા વાલીઓ ભેગા થયા હતા, જેમને એડમિશન બાબતનો પ્રશ્ન હતો, એના માટે મને પણ રજૂઆત કરવામાં આવી હતી, એટલા માટે હું પણ આવ્યો હતો. અને પ્રિન્સિપલ તેમજ ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા કરવામાં આવી અને તમામ જે એડમિશન વંચિત બાળકો છે એમને એડમિશન આપવાની ખાતરી આપવામાં આવી છે. રાણકુવા હાઈસ્કૂલમાં ધોરણ 9 ના 5 વર્ગમાં 300 વિદ્યાર્થીઓની મેરિટ યાદી અમે બહાર પાડી. આ મેરિટ યાદી બહાર પાડ્યા પછી રાણકુવાના પોષક વિસ્તારના ગામના પ્રવેશ વંચિત બાળકોના વાલીઓ આજે શાળામાં રજૂઆત કરવા આવ્યા હતા. સંચાલક મંડળ અને વાલી અગ્રણીઓ સાથે ચર્ચા કર્યા પછી જિલ્લા શિક્ષણાધિકારીને આ પ્રવેશ વંચિત બાળકો છે એને સમાવી લેવા માટે રજૂઆત કરવાનું ઠરાવ્યું છે, અને જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી પડ્યા પછી સકારાત્મક રીતે આ બાળકોને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવશે. આ બાળકોને જો પ્રવેશ આપવામાં ન આવે તો એ બાળકોનો અભ્યાસ અધૂરો છોડી દે, એટલે સરકારશ્રીના જોગવાઈ પ્રમાણે આ બાળકોને અમે સમાવવા માટે પૂરેપૂરી ખાતરી વાલીઓને આપી છે. હિતેશ વધેરાનો રિપોર્ટ, નવસારી.